नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे धोरण 5માંના ગુજરાતી વિષયનો ચોથો પાઠ સુંદર સુંદર આ પાઠના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણે વિડીયોના માધ્યમથી શીખવાના છીએ। તો ચેનલ પર નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરો જેથી શીખી શકો સૌથી પહેલાં। પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, આ ગીતની કઈ બે પંક્તિઓ તમને ખૂબ ગમી? તો એ છે, સુંદર સુંદર સૂરજ સુંદર चांदो सुंदर विभु कहे तो केवा सुंदर एवं थातु मुझ मन में। बीजो प्रश्न, तमने तमारा घर में तथा घर की आसपास शू शू सुंदर लगे? तेरा जवाब छे, मने मारा घर की घर में मारा बेडरूम अमारू रसोड़ू अने हॉल में दीवाल नी पेंटिंग सुंदर लगे छे अने घर की आसपास मारू आंगणू छे, पक्षीओ ચણચણે છે તે સુંદર લાગે છે। ત્રીજો પ્રશ્ન, તમારા ગામ કે શહેરમાં તમને શું સુંદર લાગે છે? તો મને મારા ગામનો ચબૂતરો અને ત્યાં રામજી મંદિર રે મારું તળાવ મને સુંદર લાગે છે। ચોથો પ્રશ્ન, ધારો કે તમને પાંખો મળી જાય અને કોઈ ખૂબ સુંદર જગ્યાએ તમે ઉડીને જઈ શકતા હો તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? તેનો જવાબ છે, મને જો પાંખો મળી જાય અને કોઈ સુંદર જગ્યાએ જઈ શકતા હોય તો હું નેચર પાર્ક અને સરોવર કિનારે ફરવા જાઉં। પ્રશ્ન બીજો, નીચેના વાક્યો વાંચીને તે એક વસ્તુ વિશે હોય તો કૌંસમાં એક લખો, એકથી વધુ હોય તો વધુ લખો। પહેલું વાક્ય, મને રસ્તામાં કનુ કાચબો મળ્યો તો એક જ છે। બીજું, ચકલીએ નાનકડો માળો બનાવ્યો તો એક જ થયું। ત્રીજું, ત્યાં જે સુંદર માછલીઓ તરતી હતી, બહુવચનથી એટલે વધુ। ચોથું, સવારમાં પંખીઓ કલસોર કરે છે, પંખીઓ એટલે બહુવચન એટલે કે વધુ। પાંચમું, મારા ખેતરમાં આંબલીના ઝાડ છે એટલે કે વધારે થયા, એક કરતાં વધારે। પ્રશ્ન ત્રીજો, નીચેના શબ્દો તમારા મિત્રો સાથે બોલો અને એમનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો। પેલું છે ગરમાગરમ, તો મેં ગરમાગરમ ચાની સાથે ગાંઠિયા ખાધા। બીજું, રોજ રોજ, તો મહેશને રોજનું રોજ હોમવર્ક તેને જાતે કરે છે। ત્રીજું છે વારંવાર, એટલે કે મનીષા વારંવાર શાળાએ ગેરહાજર રહે છે। ચોથું છે ધોળું ધોળું, વાહ પેલું સસલું કેટલું ધોળું ધોળું છે। પાંચમું છે સુંદર સુંદર, તો સુંદર સુંદર ચાંદો સુંદર સૂરજ સુંદર। છઠ્ઠું છે આવતા આવતા, અમે ઘરે આવતા આવતા પાછા મામાને ઘરે બેસી ગયા। પ્રશ્ન ચોથો છે, નીચેની કાવ્ય પંક્તિઓમાં તમને યોગ્ય લાગે એવા શબ્દો મૂકીને પૂર્ણ કરો। નદી સુંદર, સરિતા સુંદર, ઉપવન સુંદર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। ફૂલ સુંદર, ગિરિવર સુંદર, ઉષા સુંદર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। નિશાળ સુંદર, સંધ્યા સુંદર, માછલી સુંદર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। પ્રશ્ન પાંચમો છે, માણસ સરસ સરસ વાતો કરે છે, તેના મનમાં કંઈ સારું થવાની આશા છે, તેનું હૃદય સુંદર છે, આવો અર્થ ધરાવતી પંક્તિઓ કાવ્યમાં સુધી લખો છો? તો એ છે, ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયુને માનવ, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। પ્રશ્ન છઠ્ઠો, નીચેના ફકરામાં માધવને બદલે શ્લોકાનું નામ લખી ફરીથી યોગ્ય ફેરફાર કરો છે? તો જ્યાં જે માધવ છે બરાબર, ત્યાં આપણે શ્લોકા લખ્યું છે બરાબર, જો આ એ ફકરો ફરીથી લખેલો છે, જ્યાં માધવ આવે ત્યાં શ્લોકા લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન સાતમો છે, તમારા મિત્રો સાથે બેસી અથવા ઘરના સભ્યો સાથે વાતચીત કરી નીચેના શબ્દોના પ્રાસવાળા શબ્દો વિચારી પૂછી ચર્ચા કરીને લખવાનું છે? તો રાજાનું વાજા, નદીનું ગાદી, ગોટલીનું ચોટલી, શોખીનનું ગોપીન, સાગરનું નાગર અને ખજૂરનું મંજૂરતા છે। તાતા પાટના પ્રશ્ન જવાબનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો, થેન્ક યુ, આભાર।